નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં. ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપની ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના હિન્દી વિષયના પાઠ નંબર 5 ધરતી કો મહેકાએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો બીજો ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે, તેવી રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તો શરૂઆત કરીએ ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના હિન્દી વિષયના પાઠ નંબર 5 ધરતી કો મહેકાએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. અહીં તમને તેમનો સારાંશ આપેલો છે, જે તમે સારાંશ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1 શરૂઆત કરીએ. સહી વિકલ્પ ચુનકર કૌંસ મે ક્રમ લિખીએ. નંબર 1, ફૂલ હમે જીવન મે ક્યાં દેતે હૈ મુસ્કુરાહટ. નંબર 2, સૂરજ હર રોજ ક્યાં ફેલાને કા કામ કરતા હૈ પ્રકાશ. નંબર 3, દીપક ખુદ જલકર જગત કો ક્યાં દેતા હૈ રોશની. નંબર 4, કવિ કિસકો જગ મે નામ કમાના કહેતે હૈ ઇન્સાન. નંબર 5, આંધી ઓર પાણી કો કોણ સહતા હૈ ફૂલ. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ. નંબર 1, આપકે આસપાસ કોણ કોણ સે ફૂલ દિખાઈ દેતે હૈ. હમારે આસપાસ ગેંદા, ચમેલી, ગુડહલ ઓર ચંપા કે ફૂલ દિખાઈ દેતે હૈ. નંબર 2, પ્રકૃતિ કે તત્વ કોણ કોણ સે હૈ. તો પ્રકૃતિ કે 5 તત્વ હૈ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ઓર આકાશ. નંબર 3, દીપક દુનિયા કો કૈસે રોશન કરતા હૈ. દીપક અપને હૃદય કો જલા જલા કર જગ કો રોશન કરતા હૈ. નંબર 4, હમ કિસ તરહ ધરતી કો મહકા સકતે હૈ. તો ધરતી કો સ્વચ્છ બનાને કે લીએ હમ કૂડે કચરે કો ઇધર ઉધર ન ડાલકર કૂડેદાન મે ડાલેંગે. ધરતી કો સુંદર બનાને કે લીએ હમ અધિક સે અધિક પેડ લગાયેંગે. હમ બાગ ઓર ફૂલવારિયા લગાને કી પ્રવૃત્તિ મે સહયોગ દેંગે. નંબર 5, સૂરજ કી કિરણે જગત કો કૈસે ચમકાતી હૈ. સૂરજ કી કિરણે અંધકાર કો દૂર ભગા કર સારે સંસાર કો પ્રકાશિત કરતી હૈ. નંબર 6, સૂરજ કી કિરણે હમે ક્યાં સંદેશ દેતી હૈ. સૂરજ કી કિરણે પ્રતિદિન ધરતી પર આતી હૈ ઓર વે રાત કે અંધેરે કો દૂર કરકે સારે સંસાર કો પ્રકાશિત કરતી હૈ. ઇસસે સીખ મિલતી હૈ કે દૂસરો કો જીવન કો હંમેશા પ્રકાશિત કરના ચાહીએ. નંબર 7, જગત મે નામ કમાને કે લીએ આપ ક્યાં ક્યાં કરેંગે. જગત મે નામ કમાને કે લીએ હમે સદા અચ્છે કામ કરને ચાહીએ, દીનહીન લોગો કી સેવા કરની ચાહીએ. પ્રશ્ન 3, અ નિમ્નલિખિત વર્ણો કો કોઈ ભી માત્રા લગાકર શબ્દ લિખીએ. રંગ, ગણપતિ, ક, કલમ, જગત, ફલ ઓર મગર. પ્રશ્ન 3, બ ઉદાહરણ કે અનુસાર શબ્દ મે દિયે ગયે વર્ણો કા પ્રયોગ કરકે નીચે શબ્દ લિખીએ. તો જોઈએ, પ્રસંગ કથા, પ્રસંગ કથા, સંગ અને થા. પ્રશ્ન 4, નિમ્નલિખિત શબ્દો કા વાક્ય મે પ્રયોગ કીજે. નંબર 1, ઉજાલા, ચારો ઓર ઉજાલા હૈ. દીપક, દીપક ખુદ જલકર દૂસરો કો રોશની દેતા હૈ. સૂરજ, સૂરજ સબકો રોશની દેતા હૈ. પ્રકૃતિ, પ્રકૃતિ કા એક નજારા કાફી સુંદર હૈ. રોશન, તું મેરા નામ રોશન કરના. પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત શબ્દો કો ઉચિત ક્રમ મે રખકર અર્થપૂર્ણ વાક્ય લિખીએ. નંબર 1, સુંદર ધરતી ચાહીએ કો બનાના, ધરતી કો સુંદર બનાના ચાહીએ. નંબર 2, મુસ્કુરાહટ હમે જીવન હૈ મે દેતે ફૂલ, ફૂલ હમે જીવન મે મુસ્કુરાહટ દેતે હૈ. નંબર 3, સબકા સૂરજ હૈ જીવન દાતા, સૂરજ સબકા જીવન દાતા હૈ. નંબર 4, રોશની હૈ દીપક કો જગત દેતા, દીપક જગત કો રોશની દેતા હૈ. નંબર 5, પ્રકાશ હૈ ફેલાતા સૂરજ, સૂરજ પ્રકાશ ફેલાતા હૈ. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ કે અનુસાર સમાન પ્રાસ વાલે શબ્દ લિખીએ. નંબર 1, જાના, ખાના, પીના, સોના, ખેલના. નંબર 2, પઢકર, લિખકર, જાનબૂઝકર, સુનકર, દેખકર. નંબર 3, લિખાય,
પઢાઈ, ઇકાઈ, ગહરાઈ, લંબાઈ. પ્રશ્ન નંબર 7. નિમ્નલિખિત શબ્દો કા વચન પરિવર્તન કરકે ઉસકા વાક્ય મેં પ્રયોગ કીજે. નંબર 1. ગમલા તો ગમલે, વહાં કઈ સારે ગમલે હે. નંબર 2. લડકી તો લડકીયા, કઈ સારી લડકીયા ખડી હે. નંબર 3. આફત તો આફતે, કશ્મીર કે ઉપર કઈ સારી આફતે હે. નંબર 4. હમ તો મેં, વે મેં કાફી ખુશ હું. નંબર 5. નદિયા નદી, નદી સુંદર હે. પ્રશ્ન 8. નીચે દિગે શબ્દો કે સમાનાર્થી શબ્દ કવિતાઓ મેં સે ઢૂંઢ કર વાક્ય બનાવીએ. જોઈએ શબ્દ સમાનાર્થી અને વાક્ય. જલ તો પાણી, મેને ઉસે પાણી કે લીએ તરસતે પાયા. તિમિર તો અંધેરા, અંધેરા ઉનમે જાન ડાલ દેતા હે. સંસાર લોક, ઉનકી દુનિયા લોક પરલોક જો કુછ થા દફતર થા. હૃદય તો ઉર, ગાંઠ ખોલ દો જો ઉસ ઉર કી બહ ઉઠે જ્યોતિ કી ધાર. દિનકર તો સૂર્ય, સૂર્ય પ્રકાશ દેતા હે. પ્રશ્ન 8. બ. નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લિખ કર ઉસકા વાક્ય મેં પ્રયોગ કીજે. નંબર 1. ધરતી આકાશ, આકાશ મેં એક ભી બાદલ નહીં થા. નંબર 2. ડરપોક નિડર, મનુ એક નિડર બાલિકા હે. નંબર 3. સવાલ જવાબ, ઇસકા જવાબ કાફી શાનદાર હે. નંબર 4. પ્રકાશ અંધેરા, રાત કો કાફી અંધેરા થા. નંબર 5. દિન રાત, ચાંદ રાત મેં નિકલતા હે. નંબર 6. સુગંધ દુર્ગંધ, નિયમિત રૂપ સે દાંતો કી સફાઈ કરને સે સાંસો મેં દુર્ગંધ નહીં હોતી. પ્રશ્ન 9. અ. નિમ્નલિખિત વાક્યો મેં સે સર્વનામ દર્શાવને વાલે શબ્દો કો રેખાંકિત કીજે ઓર કોષ્ટક મેં લિખીએ. નંબર 1. યહ મેરી કિતાબ હે, યહ. નંબર 2. યે સેબ હે, યે. નંબર 3. હમ ઘૂમને જાયગે, હમ. નંબર 4. વહ જા રહા હે, વહ. નંબર 5. કોણ હો તુમ, કોણ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8 જે નવી સ્વાધ્યાન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને. પ્રશ્ન 9. બ. નીચે દિએ ગયે વિકલ્પ મેં સે સર્વનામ પહોંચાન કર ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજે. નંબર 1. વે સુંદર ફૂલ હે. નંબર 2. આપ યહાં કેસે. નંબર 2. કોણ હે આપ. નંબર 4. ઇસમે કુછ ગીરા હે. નંબર 5. જૈસી કરની વેસી ભરની. ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર 10. દિએ નીચે દિએ ગયે ભાવાર્થ વાલી કાવ્ય પંક્તિ આ કવિતા મેં સે ઢૂંઢ કર લિખીએ. નંબર 1. જગ કો રોશન કરને કે લીએ દીપક અપના હૃદય જલાતા હૈ. તો દીપક કો દેખો કેસે યહ હરદમ જલતા રહેતા હૈ. નંબર 2. ફૂલ હર એક પરિસ્થિતિ કો હસ કર સહતે હૈ. તો બગીયા કે ફૂલો કો દેખો કેસે ખુશ ખુશ રહેતે હૈ. પ્રશ્ન નંબર 11. નીચે દિએ ગયે સંકેતો કો પહેચાન કર ઉનકે નામ લિખે. તો પેટ્રોલ પંપ, સાર્વજનિક ટેલિફોન, પાઠશાલા ઓર ચિકિત્સા સેવા. પ્રશ્ન નંબર 12. ચિત્ર મેં ચિત્ર કે આધાર પર 5 વાક્ય લિખીએ. તો અહીં જે ચિત્ર આપેલું છે તે પરથી આપણે 5 વાક્યો લખવાના છે. યે ચિત્ર નદી કિનારે કા હૈ, નદી કિનારે હરીભરી ઘાસ મખમલ સે બીછી હુઈ હૈ. નદી કિનારે પૌધો પર ફૂલ લગે હુએ હે. આકાશ મેં પંછી ઉડ રહે હે. નદી કે જલ મેં બતકે તેર રહી હૈ ઓર મછલિયા ઇધર ઉધર ઘૂમ રહી હૈ. એક મોર રૂમ ઝૂમ કરતા હુઆ ચલ રહા હૈ. દો લડકે ઓર દો લડકિયા કિનારે પર રેત કે ટીલે એટલે કે પહાડ બનાતે હે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની PDFની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો.